વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની સુરતમાં ઉજવણી કરાઈ હતી ત્યારે સાયન્સ સેન્ટર ખાતે 125 ચિત્રનું પ્રદર્શન કરાયું હતું, જેનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની દેશભરમાં તેના ચાહકો દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં ચિત્રોત્સવ યોજાયું હતું. સાયન્સ સેન્ટર ખાતે 125 ચિત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે આ ચિત્રોત્સવનું ઉદઘાટન કરાયું હતું. ત્યારે એવું પણ જણાવાયું હતું કે અભિનંદન એટલા માટે કે દેશે 2014માં એવા નેતાને પસંદ કર્યા છે જેઓ લોકો માટે કામ કરે છે. ઘણા નેતાઓ પોતાના જન્મદિને મોટી મોટી પાર્ટીઓ કરે છે જ્યારે વડાપ્રધાન સેવાના કામોમાં લાગેલા હોય છે. 17મી સપ્ટેમ્બર વિશ્વ નેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા કે જેઓ હંમેશા એવું કહે છે કે મારા જન્મદિને ક્યારે પણ કોઈ બુકે કે કેક નહીં, પરંતુ સેવા પખવાડિયાના માધ્યમથી સંપૂર્ણ દેશની અંદર એ છેવાડાનો માનવી હોય, ગરીબ માનવી હોય, મધ્યમ વર્ગનો માનવી હોય, એ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી એમના પરિવારની અંદર ઉજાલો આવે એવા કોઈ આયામોના માધ્યમથી મારો જન્મદિવસ ઉજવાય. અને એ ન્યાયે સમસ્ત ભારત વર્ષમાં આ પ્રકારના અનેકવિધ આયોજનો થતા હોય છે. આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન અને વોલ ઓફ ફેમ આ બંને સંસ્થાના માધ્યમથી સુરત શહેરમાં નમો ચિત્રોત્સવ એટલે 125થી વધુ ચિત્રો એક જ કલાકારે, જે મિત્ર અહીંયા છે આપણી સાથે, ભાઈ શ્રી શૈલેષભાઈ ટંડેલ, જેમણે છેલ્લા 8 વર્ષની મહેનતથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જીવન કવનમાં જે કોઈ વિશિષ્ટ ઘટનાઓ બની હોય એવા અનેકવિધ અલગ અલગ પોઝના ચિત્રો એમણે ખૂબ હૃદયના ભાવથી, ઉમળકા ભાવથી બનાવ્યા છે, અને જેનું સુરત શહેરના સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષે જ આ શુભારંભ થયો. આપે જોયું આ શુભારંભ ગુજરાતના યુવા નેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શહેરના પ્રથમ નાગરિક આદરણીય દક્ષેશભાઈ માવાણી સાહેબ, આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને શહેરના અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં થયો છે. આ શહેરને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ નીડર છે, એ બાહો છે, એ મૃદુ છે, એ ધાર્મિક છે, એવા અલગ અલગ તમે જેટલા પોર્ટ્રેટ જોઈશો એ તમામ પોર્ટ્રેટની બાજુમાં એક શબ્દ આપ્યો છે, અને એ 100 શબ્દ આપ જો જોશો તો હૃદયથી વિચારશો તો ખ્યાલ આવશે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની શું પ્રતિભા છે. અને એટલા માટે આ એક્ઝિબિશનનો આજે શુભારંભ થયો છે, અને આવનારા એટલે કે 18 તારીખથી 22 તારીખ સુધી સુરત શહેરના પ્રજાજનો માટે, એમાં વિશેષ કરીને એ સ્કૂલના બાળકો હોય, અનેકવિધ એનજીઓ હોય, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ હોય, આવી રીતે અલગ અલગ જે પ્રોફેશનલ્સ છે એવી રીતે અમે સેટઅપ કર્યું છે કે 5 દિવસ સુધી શહેરના અલગ અલગ પ્રજાજનો અહીંયા આગળ પોતે આ એક્ઝિબિશન, આ પ્રદર્શન જોઈ શકે. આજે જેનો શુભારંભ થયો છે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની આદરણીય પ્રધાનમંત્રીશ્રી ની જે વિશિષ્ટ યોજનાઓ છે એને ધ્યાન પર લઈને એક રંગોળી પણ બનાવવામાં આવી છે, અને શહેરના પ્રજાજનોને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આ જે ચિત્રોનું પ્રદર્શન છે એ આપ 18 તારીખથી 22 તારીખ સુધીમાં સવારે 10થી રાત્રિના 8 દરમિયાન સુધી આપ આવો અને આ નિરીક્ષણ કરો. અને મારી સાથે વોલ ઓફ ફેમના ફાઉન્ડર ભાઈ શ્રી નરેશભાઈ અગ્રવાલજી, એમણે પણ આ સંયુક્ત રીતે જે આયોજન કર્યું છે
ખૂબ જહેમત ઉઠાવીને આ ચિત્રોનું જે સેટઅપ કર્યું છે એ ખરેખર અભિનંદનીય છે. શહેરની પ્રજા આનો વધુમાં વધુ લાભ. આ વોલ ઓફ ફેમ ઓર સંપત્તિ ફાઉન્ડેશન ને મિલકે આજે એક આયોજન કિયા હૈ નમો ચિત્રોત્સવ. અબ યે નમો ચિત્રોત્સવ મેં હમને પ્રધાનમંત્રી મોદી સાહેબ કે જન્મદિન કો એક સ્પેશિયલ ડે કો મનાયા હૈ જહાં પે 125 સે જ્યાદા એક હી આર્ટિસ્ટ ને પોર્ટ્રેટ્સ બનાએ હૈ. ઉનકા નામ હૈ શૈલેશ ટંડેલ ઓર યે પિછલે 8 સાલ સે યે પૂરા કલેક્શન કર રહે હૈ. આજ હમ બાત કર રહે હૈ હમારે યશસ્વી પ્રધાનમંત્રી. અગર મેં એક વર્ડ યુઝ કરતા હું સર, સર સે મતલબ હોતા હૈ જો બાત કરતે હૈ સમૃદ્ધિ કી, જો બાત કરતે હૈ સમર્પણ કી, જો બાત કરતે હૈ શાંતિ કી, જો હૈ શાંતિ દૂત, જો બાત કરતે હૈ સ્ટાર્ટઅપ કી, જો એસે ઇન્સાન હૈ જો સંવેદનશીલ હૈ, જો સાહસી હૈ, યે એસે વ્યક્તિત્વ હૈ જિનકે લિયે જિતના બોલે ઉતના કમ હૈ. તો હમારે આદરણીય પ્રધાનમંત્રીજી કા હમને 125 પ્લસ પોર્ટ્રેટ્સ કા આયોજન કિયા હૈ ઓર યે આયોજન પૂરે હફતે પર ચલને વાલા હૈ. આજ 17 તારીખ કો ઇનકા જન્મદિન હૈ ઇસલિયે આજ હમને ઇનકા આયોજન આજ કિયા હૈ. ઓર 18 તારીખ સે લેકે 22 તારીખ તક જો શહેરવાસી હૈ સુરતવાસી ઉનકે લિયે પ્રદર્શની ઓપન હૈ જો સિટી લાઇટ મેં રખા ગયા હૈ સાયન્સ સેન્ટર મેં. તો મેં નીરવભાઈ કા બહોત બહોત ધન્યવાદ કરતા હું ક્યોંકિ ઇનકી વજહ સે ઇનકે પ્રોત્સાહન કી વજહ સે હમ યે ઇવેન્ટ કર પાએ ઓર શૈલેશ ભાઈ જિનકી વજહ સે યે ઇવેન્ટ હુઆ હૈ. સો આપ સબકા બહોત બહોત આભાર, બહોત બહોત ધન્યવાદ. ઓર હમ ચાહેંગે કે હમારે જો યશસ્વી પ્રધાનમંત્રી હૈ જિનકો હમ ગેમ ચેન્જર બોલતે હૈ, ધ ચેન્જ કેટેલિસ્ટ બોલતે હૈ, વો યુગ યુગ જીએ, વો એક યુગ પુરુષ હૈ, પ્રધાન સેવક હૈ ઓર ઉનકો પરમ મિત્ર ભી બોલા જાતા હૈ. તો બહોત બહોત ધન્યવાદ, બહોત બહોત શુભકામનાએ હમારે પ્રધાનમંત્રીજી કો. થેન્ક યુ, ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.